21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી જીજાભાઈ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા એકવા યોગા કરવામાં આવશે. આવતીકાલે સવારે 7 વાગ્યે મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવશે. કુલ 5 સ્થળોએ એકવા યોગા કરવામાં આવશે. 50 જેટલી મહિલાઓ પાણીની અંદર એકવા યોગા કરશે. આ અંગે વધુ વિગતો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા મહિલા કોર્પોરેટરો દ્વારા આપવામાં આવી હતી. કોર્પોરેશનનો યોગા તો બધી 18-18 રોડમાં છે, પણ આ એક નવું કે બહેનો માટે એકવા યોગ એ જે આપણે જીજાભાઈ જે સ્વિમિંગ પુલ છે પાણીની અંદર રહીને બહેનોને યોગા કરવાના છે. સંખ્યા અંદાજિત આપણે 100ની અંદર થશે. અમે યોગા ટીચરને પણ સાથે લઈ આવ્યા છે અને એ બેન યોગા કરાવશે. મારું નામ આરતી માંડલિયા છે. પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો ચલાવું છું છેલ્લા 11 વર્ષથી રાજકોટમાં, અને છેલ્લા 7 વર્ષથી આપણે એકવા યોગા કરી રહ્યા છીએ. કોર્પોરેશનના 4-4 સ્વિમિંગ પુલમાં દર વર્ષે આયોજન હોય છે, પણ આ વર્ષે એક જ સ્વિમિંગ પુલ એટલે કે જીજાબાઈ મહિલા સ્નાનાગારની અંદર આયોજન થયેલું છે. અને એનું આયોજન કરવાનો ખાસ પર્પઝ એ પણ છે કે આ વખતે આપણી યોગા ડેની થીમ છે મહિલા સશક્તિકરણ. તો મહિલાઓને એના દ્વારા પણ સંદેશ મળશે કે કોઈપણ ઉંમરની કે કોઈપણ ફિઝિકલ તકલીફવાળી મહિલા હોય, જેમ કે ગુઠણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, કે ભારે શરીર હોય છે, તો દરેક વ્યક્તિ પાણીની અંદર યોગ કરી શકે છે. કેમ કે પાણીની અંદર યોગ કરવામાં ફાયદા એ છે કે પાણીની અંદર છે ને ગુરુત્વાકર્ષણનું બળ ઘટી જાય છે, એનાથી વધારે વજન લાગતો નથી, અને પાણીની અંદર ફ્લેક્સિબિલિટી વધી જાય એટલે શરીરના અંગો પણ સારી રીતે વળી શકે છે. એટલે જે આસનો જમીન ઉપર નથી થઈ શકતા એ પાણીની અંદર થઈ શકે છે. તો આ આયોજનનો મુખ્ય હેતુ જ એ છે કે એક મહિલાઓને પણ સંદેશ પહોંચે કે તમે પણ ગમે તે એજના હોય પણ તમે યોગા ગમે ત્યાં કરી શકો છો, ખાસ કરીને પાણી અંદર બહુ સહેલાઈથી કરી શકો છો. પાણીની અંદર જો જે લોકો કરશે ને એ પહેલાંથી સ્વિમિંગ તો શીખેલા જ હશે, એટલે સ્વિમિંગ જે કરતા હશે એ લોકોનો શ્વાસોશ્વાસ ઉપર સારો કંટ્રોલ હોય છે. અને યોગના આસનો કરવામાં જ્યારે શ્વાસોશ્વાસની અંદર કંટ્રોલ સારો હોય છે ત્યારે આસનો પણ સારી રીતે થતા હોય છે. અને એમાંય પાણીની અંદર કરીએ એટલે જેમ આપણે વાત કરી કે ગુરુત્વાકર્ષણ ઓછું લાગવાથી શરીર પણ આસાનીથી વળે છે, એટલે બહુ જ સારી રીતે પાણીની અંદર યોગ કરી શકાય છે. યોગના ફાયદા તો હું તમને ગણાવું એટલા ઓછા છે, કેમ કે આપણે દરેકે અનુભવ્યું છે કે કોવિડના સમય પછી જે આપણે એક અક્સિર દવા દેખાણી છે એ આપણે યોગ અને પ્રાણાયામ જ દેખાયા છે. જ્યારે આપણે ઓક્સિજનની કમી મહેસૂસ કરતા હતા કોવિડની સેકન્ડ વેવમાં, ત્યારે આપણે ઓક્સિજન માટે કેટલી ભાગદોડ કરતા હતા અને ક્યાંથી આપણને ઓક્સિજન મળે, શું કામ? તો કે ઓક્સિજન જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને યોગની અંદર લંગ્સની કેપેસિટી એટલે કે આપણા ફેફસાને તંદુરસ્તી આપે એવા આસનો અને પ્રાણાયામો આપણે કરવાના હોય છે. તો એનાથી કુદરતી રીતે જ આપણે પૂરતા પ્રમાણમાં શરીરની અંદર ઓક્સિજન લઈ શકીએ છીએ. એટલે શરીરની અંદર જો રોગ આવે છે ને તો 80% રોગ તો પહેલાં મનની અંદર જ આવે છે અને પછી શરીરમાં આવે છે. એટલે જો અંદરથી શરીર તમારું તંદુરસ્ત હશે, હેલ્ધી હશે, તો બહારના શરીરમાં રોગો એટલા ઓછા આવશે અને જે ઓલરેડી રોગોથી ઘેરાઈ ગયું છે શરીર એની અંદર રોગોની તીવ્રતા ઘટી જાય છે. આવતીકાલે જીજાભાઈ મહિલા સ્નાનાગર સાધુ વાસવાણી રોડ ઉપર સવારે 7 વાગ્યે 50 થી લઈને 100 સુધીની મહિલાઓ, ઉંમર 12 વર્ષથી લઈ અને 65 વર્ષ સુધીની મહિલાઓ યોગના આસનો કરશે. અને જે પ્રોટોકોલમાં દર્શાવેલા છે એ દરેક આસનો અમે એની અંદર સમાવેશ કર્યો છે. આસનો પછી પ્રાણાયામ અને પછી થોડું ધ્યાન પણ પાણીની અંદર જ અમે કરાવવાના છીએ. અને એ બધું લગભગ દરેક જગ્યાએ થશે, પણ અહીંની ખાસિયત એ છે કે આ પાણીની અંદર થશે. લોકોને અપીલ એ છે કે ભલે સશક્તિકરણ મહિલાઓનું છે પણ મહિલા સ્વસ્થ રહેશે એટલે એનું આખું ફેમિલી સ્વસ્થ રહેશે. એટલે એનો અર્થ એવો થયો કે ઘરની ધરી છે એ સ્ત્રી છે. જો સ્ત્રી જ્યારે અંદર અને બહારથી નબળી પડશે તો આખી ધરી એની નબળી પડશે. એટલે સ્ત્રી શક્તિશાળી બનશે તો આજુબાજુનું વાતાવરણ, ફેમિલીના મેમ્બર્સ, દીકરાઓ, પતિ કે એને રિલેટેડ એના ઘરમાં જે કંઈ ફેમિલી મેમ્બર્સ છે એ બધાને સારી રીતે એમનું ધ્યાન રાખી શકશે. અને એમનું ધ્યાન રાખવા માટે અગેઇન તમારે પણ એમાં રસ લેવો જોઈએ. એટલે હું તો કહું છું નાનેથી લઈને મોટે દરેક વ્યક્તિએ યોગનો અનુભવ કરવા માટે થઈને પણ ખાસ કરીને યોગ ચાલુ કરી દેવા જોઈએ. અને એવું નહીં કે ખાલી યોગ દિવસે યોગ કરીને આપણે પૂરું કરી દઈએ, કેમ કે એક દિવસ કરવાથી તો એનું કાંઈ તમને ફાયદો જણાવવાનો નથી. એટલે આજથી સંકલ્પ પણ લઈએ કે કમસે કમ આખું વર્ષ આવતા યોગ દિવસ સુધી આપણે યોગ કરશું.
અને આ સંપૂર્ણ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને જે છેલ્લા 7 વર્ષથી આ રીતે આયોજન કરી રહ્યા છે અને હું આ વખતે એ લોકો તરફથી યોગના ટ્રેનર તરીકે ત્યાં અપોઇન્ટ થઈ છું અને મારી સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સર્વ કોર્પોરેટ બહેનો પણ અત્યારે અહીં આવેલા છે અને અમે સર્વ ખાસ કરીને એક મેસેજ આપવા માટે પણ આવ્યા છીએ કે આપ જેટલી પણ બહેનો આ જોઈ રહી છે તો દરેકને અમારી અપીલ છે કે આપ પણ જોડાવ, જોવા માટે જોડાવ, કેમ કે પૂલમાં તો જ્યારે તમે કરશો તો સ્વિમિંગ શીખવું પડશે પણ એટલીસ્ટ તમને જોઈને પણ પ્રેરણા મળશે.